नमस्कार जामनगर नंबर वन न्यूज चैनल जीटीबीएल जामनगर न्यूज में आप सब दर्शकों हार्दिक स्वागत है। हवे जो आज मुख्य समाचार। सुप्रीम कोर्ट में वधु पड़ता केसों में तारीख पे तारीख पड़वाने कारण नाराज थता मुख्य न्यायमूर्ति चंद्रचूड़। सस्ता अनाजनी दुकानदारों प्रश्नों ने दिवाड़ी पछी हाथ उपर लेवानो आश्वासन आपता पुरवठा मंत्री हड़ताल समेटी लेवाई। खंभाड़िया तालुका में शिक्षण भवन ना नबड़ा बांधकाम ने तोड़ी पाड़वानो आदेश आपता शिक्षण मंत्री। राहत दरे फटाकड़ा भव्य सेल नु सतत आठमी वक्त आयोजन करतु विभा पर नु कामधेनु गौ सेवा ट्रस्ट। जामनगर महानगरपालिका बाकी मिलकत वेरा बाबते आकरा पाणीए 6 मिलकतों ने सील करता चकचार। હવે જોઈએ સમાચાર વિગતવાર। સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે સુપ્રીમ કોર્ટમાં કેસ મોકૂફ રાખવા પર નારાજગી વ્યક્ત કરી હતી। તેમણે સ્પષ્ટ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટને તારીખ પછીની તારીખ કોર્ટ બનવાની મંજૂરી આપી શકાય નહીં। તેમણે કહ્યું કે આનાથી કેસ ફાઇલિંગ અને કોર્ટની લિસ્ટિંગની સુધારેલી પ્રક્રિયાને પણ અસર થાય છે। તેમણે બારને અપીલ કરી છે કે જ્યારે એકદમ જરૂરી હોય ત્યારે જ કેસ સ્થગિત કરવા જોઈએ। શુક્રવારના રોજ સીજેઆઈએ આવા મામલાઓની માહિતી શેર કરી જેની સ્થગિતતા માંગવામાં આવી રહી છે। તેમણે કહ્યું કે માત્ર 2 મહિનામાં 3,688 કેસમાં એડજસ્ટમેન્ટની માંગણી કરવામાં આવી છે, જ્યારે મોટાભાગના કેસો તાત્કાલિક સુનાવણી માટે હતા। ચીફ જસ્ટિસે કહ્યું, અમે કોર્ટને તારીખ પે તારીખ કોર્ટ બનવાની મંજૂરી આપી શકીએ નહીં। જો આટલા મામલા સ્થગિત રહે તો તે કોર્ટની છબી માટે સારું નથી। તેમણે કહ્યું, કોર્ટમાં કેસ દાખલ થાય ત્યારથી લઈને તે પ્રથમ સુનાવણી માટે આવે ત્યાં સુધી હું પ્રક્રિયા પર દેખરેખ રાખું છું, તે સુનિશ્ચિત કરવા માટે કે તેમાં ઓછામાં ઓછો સમય લાગે। જો આપણે મારી પાસે ઉપલબ્ધ ડેટા સાથે તેની તુલના કરીએ તો તે દર્શાવે છે કે આજે 178 મુલતવી રાખવાની સ્લીપ ફાઇલ કરવામાં આવી છે। જામનગર સહિત સમગ્ર રાજ્યમાં સસ્તા અનાજના દુકાનદારોની હડતાલ સ્થગિત કરવામાં આવી છે। તહેવારોને ધ્યાનમાં રાખી તાત્કાલિક અનાજનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। તહેવારને જોઈને હાલ હડતાલ સ્થગિત રાખવામાં આવી છે। દિવાળી પછી સરકાર તથા દુકાનદારોના એસોસિએશન વચ્ચે ફરીથી બેઠક યોજાશે। એસોસિએશનની માંગણીઓને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવશે તેવું પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા જણાવવામાં આવ્યું છે। તેમણે કહ્યું કે દિવાળી બાદ વિગતવાર આ બાબતે ચર્ચા કરવામાં આવશે। રાજ્યની સસ્તા અનાજની દુકાન ધારકોના એસોસિએશન સાથે બેઠક બાદ તેમણે હડતાલ સ્થગિત કરવાનો નિર્ણય કરીને તારીખ 3 નવેમ્બરથી દુકાનો ખુલ્લી રાખીને પુરવઠા વિતરણ ચાલુ કરવાની ખાતરી આપી હતી, તેને રાજ્ય સરકારે આવકારી હતી તેમ આજે ગાંધીનગરથી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું। હવે લઈશું નાનકડો વિરામ, વિરામ બાદ જોશું શિક્ષણ મંત્રીનું સરપ્રાઇઝ ચેકિંગ અને ફટાકડાનું ભવ્ય સેલ। જોતા રહીશું જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીડીબીએલ જામનગર। જામનગરમાં રિયલ એસ્ટેટની દુનિયામાં અગ્રણી સ્થાન ધરાવતા કાર્યા ગ્રુપનું નવલું નજરાણું એટલે ધન અપૂર્વ ટાઉનશીપ। જામનગરના સુવિકસિત વિસ્તાર લાલપુર રોડ પર બોમ્બે ડાઇંગ ન્યૂ એસી ફૂટ રોડ સંસ્કાર ઇન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં 2 મુખ્ય પ્રવેશદ્વાર સાથે 2 બેડરૂમ હોલ કિચન અને 3 બેડરૂમ હોલ કિચન વાળા આધુનિક કુલ 230 બંગલોઝ વાળી ભવ્ય ટાઉનશીપનું આયોજન, જેમાં સુંદર એલિવેશન, ગાર્ડન અને ચિલ્ડ્રન પ્લે એરિયા, મંદિર સાથે ભવ્ય પાર્ટી પ્લોટ, આકર્ષક એન્ટ્રન્સ ગેટ, કમ્પાઉન્ડ વોલ તથા સીસીટીવી કેમેરાથી સજ્જ ટાઉનશીપ, સિક્યુરિટી કેબિન સાથે કનેક્ટેડ ઇન્ટરકોમ સુવિધા, અન્ડરગ્રાઉન્ડ પાણીની લાઇન તથા ભૂગર્ભ ગટર, દરેક બંગલોઝમાં સોલાર હીટર અને આરો ફિલ્ટરની સુવિધા, સિનિયર સિટીઝન એરિયા સીસી રોડ સાથે સ્ટ્રીટ લાઇટનું ભવ્ય આયોજન, 90% લોનની સુવિધા તેમજ સરકારશ્રીના નિયમ મુજબ દરેક લોન ધારકને ₹2,68,000ની સબસિડીનો લાભ, સાઇટ ઓફિસ ધન અપૂર્વ ગોકુલ પાર પટેલનગર પાસે બોમ્બે ડાઇંગ ન્યૂ એસી ફૂટ રોડ સંસ્કાર ઇન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં લાલપુર રોડ જામનગર। બુકિંગ કોન્ટેક્ટ પરેશ કારિયા 98256065, વિપુલ કારિયા 98982443, હિમેશ કારિયા 73839304, રાજેશ કારિયા 98250235, હિતેશ કારિયા 97770999, અમર કારિયા 97374797। ધન અપૂર્વ પૂર્વ પૂર્વ। હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ આર એ આર।
હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાડાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી, તેમજ બોમ્બે પાઉભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચિક્કી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR, રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીમડી તરફ, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર. જામનગરમાં ગ્રેનાઇટ માર્બલ અને કોટાસ્ટોન ખરીદવા માટેનું વર્ષો જૂનું વિશ્વાસપાત્ર નામ શ્રી ઉમિયાજી માર્બલ. સાઉથ રાજસ્થાન, બેંગ્લોર અને ઓડિશાનો પ્રખ્યાત ગ્રેનાઇટ બ્લેક, બ્રાઉન અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ. રાજસ્થાનનો પ્રખ્યાત માર્બલ વ્હાઇટ અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ. તેમજ કટનીનો પ્રખ્યાત માર્બલ હાજર સ્ટોકમાં. આકર્ષક એલિવેશન માટે ગ્લાસ વ્હાઇટ ગ્રેનાઇટ, રાજસ્થાનનો કોટા સ્ટોન. આ ઉપરાંત આર્ટિફિશિયલ ગ્રેનાઇટની વિશાળ શ્રેણી. આ કુદરતી પથ્થરોમાં ફૂલ મોડેલિંગ, હાફ મોડેલિંગ, ધાર પાલિશ, પેલ પાલિશ અને સેન્ડવિચ કરી આપીશું. એકદમ વ્યાજબી ભાવ અને પૂરી પ્રમાણિકતા સાથે વેપાર કરવાનો સંકલ્પ ધરાવતી પેઢી ગ્રેનાઇટ માર્બલ અને કોટાસ્ટોન પથ્થર માટે આજે જ સંપર્ક કરો. શ્રી ઉમિયા માર્બલ, જામનગર, રાજકોટ હાઈવે, હીરો બાઇક્સના શોરૂમની સામે, ઓવરબ્રિજની નીચે, જામનગર. જગદીશભાઈ પટેલ, મોબાઈલ 94 88 60 725 અને વલ્લભભાઈ પટેલ, મોબાઈલ 99 785 63 53 8. જી હા, શ્રી ઉમિયા માર્બલ, જામનગર. જામનગર શહેરમાં તમારા સપનાનું ઘર માત્ર 21,21,000 માં. પ્રણામી ટાઉનશિપ. 5 સક્સેસફુલ પ્રોજેક્ટ બાદ પ્રણામી ટાઉનશિપ 5 પાર્ટ 2 નું કન્સ્ટ્રક્શન ચાલુ થઈ ગયું છે. અને હા, 2-3-4 BHK પ્રાઇમ લોકેશન ઇન જામનગર. સાથે સાથે તમને મળશે ફર્નિચર સેટ ફ્રી. લોકેશન જાણવું છે તમારે? પ્રણામી ટાઉનશિપ 5, મહાલક્ષ્મી બંગલોની બાજુમાં, સાંડિયા પુલ પાસે, હરિયા કોલેજ રોડ, બાય પ્રણામી ડેવલપર્સ. તો જલ્દીથી જલ્દી પહોંચી જાઓ અને તમારા સપનાના ઘરને રજીસ્ટર કરાવો નીચે આપેલા નંબર પર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સરકારી બાંધકામોમાં કેવા પ્રકારનું લોલમલોલ ચાલી રહ્યું હોય છે તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. રાજ્યના શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ગઈકાલે ગુરુવારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષણ વિભાગ હસ્તકના એક બાંધકામનું ચેકિંગ કર્યું હતું. આ સરપ્રાઇઝ ચેકિંગમાં બાંધકામ નબળું હોવાનું જણાતા શિક્ષણમંત્રીએ સ્થળ પર કોન્ટ્રાક્ટર સહિતના સૌ જવાબદારોને આકરી ભાષામાં ઠપકો આપ્યો હતો. શિક્ષણમંત્રીએ ખંભાળિયા તાલુકાના ભંડારિયા ગામમાં નિર્માણ પામી રહેલા શિક્ષણ ભવનના કામની ઓચિંતી મુલાકાત લેતા આ કામની ક્ષતિઓ શિક્ષણમંત્રીના ધ્યાનમાં આવી ગઈ હતી. નબળા કામને કારણે ગુસ્સે ભરાયેલા શિક્ષણમંત્રીએ સ્થળ પર જ કોન્ટ્રાક્ટર સહિતના સૌ જવાબદારોને આદેશ આપ્યો હતો કે તાત્કાલિક આ સંપૂર્ણ બાંધકામને તોડી પાડવામાં આવે. શિક્ષણમંત્રીના આદેશને કારણે નબળું બાંધકામ કરનારા કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જામનગર નજીકના વિભાપર ખાતે કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટના ઉપક્રમે દર વર્ષની માફક આ વર્ષે પણ ફટાકડાનું મેગા સેલ યોજવામાં આવ્યું છે. આજે સવારે વિભાપર લેવા પટેલ સમાજ ખાતે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ નાસ જ્યેષ્ઠ પુત્ર જયેન્દ્ર મુંગરા દ્વારા રાહત દરે ફટાકડા સેલનું દીપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગોલ્ડ સ્ટાર બેટરીના MD મૂળજીભાઈ પણસારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કોર્પોરેટર પાર્થ કોટડિયા, રાહુલ બોરીચા, લોટસ ચેરિટેબલ ટ્રસ્ટના શૈલેષ પટેલ સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી. કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટના મુખ્ય સંચાલક ગોલ્ડ સ્ટાર બેટરીવાળા નવનીતભાઈ પણસારા તેમજ કમિટીના સભ્યો સંજયભાઈ પણસારા, વિનુભાઈ દોમડિયા, પ્રવીણભાઈ મુડિયા, ભરતભાઈ મુડિયા અને મિતેશભાઈ દોમડિયાએ ગૌશાળાના તેમજ ધાર્મિક અને સામાજિક કાર્યોના લાભાર્થે આ રાહત દરે ફટાકડા સેલનું આયોજન કર્યું હોવાનું જણાવ્યું હતું. તેમજ વધુમાં આ સેવાભાવી કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે આ ફટાકડાના વેચાણમાંથી નફાની સઘળી રકમ ગૌ સેવા અને માનવ સેવામાં ખર્ચ કરવામાં આવે છે.
ટ્રસ્ટના અગ્રણી નવનીતભાઈ પણસારાના જણાવ્યા પ્રમાણે છેલ્લા 8 વર્ષથી દર વર્ષે આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે. અહીં તમામ બ્રાન્ડેડ કંપનીઓના ફ્રેશ ફટાકડાનું વેચાણ કરવામાં આવે છે અને ફટાકડા ખરીદનાર લોકોને ખૂબ જ રાહત દરે, એટલે કે પ્રિન્ટેડ MRP કરતાં ખૂબ જ નીચા દરે ફટાકડાનું વેચાણ આપવામાં આવે છે. આ આયોજનમાં દર વર્ષે જે નફો થાય છે તે કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓ ઉપરાંત વિભાપર ગામની ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં તેમજ વિભાપર ગામના કોઈ જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા લોકોને મેડિકલ સહિતની સહાય માટે ખર્ચ કરવામાં આવે છે. આયોજનમાં 200થી વધુ સ્વયંસેવકો સેવાના ભાવથી જોડાયેલા છે. આ ફટાકડા સેલનો સમય સવારના 10 થી રાત્રિના 12 વાગ્યા સુધીનો રાખવામાં આવેલ છે. આજે શુક્રવારે સવારે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા વિભાપર ખાતે કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટના આ ફટાકડા સેલની મુલાકાત લેવામાં આવી હતી અને અહીંના અગ્રણી નવનીતભાઈ પણસારા સાથે આ અંગે વિશેષ વાતચીત કરવામાં આવી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકનું સ્વાગત છે. આજે અમે લોકો વિભાપર ગામ ખાતે આવ્યા છીએ અને ખાસ કરીને ત્યાં એક આજે એક રોનકવાળો કાર્યક્રમ જોવા મળ્યો છે અને ખાસ કરીને કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટ, છેલ્લા ઘણા વર્ષોથી આ ટ્રસ્ટ તો ચાલે છે પણ છેલ્લા 8 વર્ષથી એ લોકો ફટાકડાનું વેચાણ કેન્દ્ર અહીં શરૂ કરે છે અને ખાસ કરીને જે ફટાકડામાં જે નફો થાય છે એ માત્ર સામાજિક અને ધાર્મિક કાર્યક્રમની પાછળ વાપરે છે અને ખાસ કરીને ગૌશાળા પાછળ વાપરે છે અને લગભગ મોટી રકમ પણ આની અંદર થાય છે અને છેલ્લા ઘણા વર્ષોથી લોકોએ અહીંના જે ફટાકડા હોય છે એ ખરેખર એટલા બધા પરફેક્ટ હોય છે એટલે લોકો ઘરે લઈ ગયા પછી પણ એ રીતે ફૂટે છે, લોકો એમાં પણ રોમાંચિત થાય છે અને ફ્રેશ ફટાકડા હોય છે, અહીંયા પડતર માલ રહેતો નથી, ભેજ લાગતો નથી એટલે લગભગ ફટાકડા અને ખાસ કરીને બ્રાન્ડેડ ફટાકડા અહીં જોવા મળે છે અને લગભગ કંપનીના જે પરફેક્ટ ફટાકડા હોય છે એ જ ફટાકડા અહીંયા જોવા મળે છે. ખાસ કરીને દિવાળી પહેલાં આમ તો સામાન્ય રીતે દિવાળી સુધીનો ફટાકડા વેચાણનો સમય હોય છે પણ દિવાળી પહેલાં 2-3 દિવસ અગાઉ આ ફટાકડા ખાલી થઈ જતા હોય છે અને હમણાં થોડીક વાર પહેલાં જ જે આપણા રઘુજીભાઈ પટેલ છે, કેબિનેટ મંત્રી છે, એમના સન જયેન્દ્રભાઈ કામધેનુ ગૌ ટ્રસ્ટનું જે ફટાકડાનું જે આયોજન કર્યું છે એનું હમણાં જ એને દીપ પ્રગટે કરી ને ઓપનિંગ કર્યું છે અને આ જ રીતે એના જે મુખ્ય સંચાલક છે એવા નવનીતભાઈ પણસાર આપણી સાથે જોડાયેલા છે અને ખાસ કરીને જે મુખ્ય આયોજકો છે એવા મુખ્ય 6 લોકો અહીંના આયોજકો છે. સંજયભાઈ પણસારા છે, વિનુભાઈ દોમળિયા છે, પ્રવીણભાઈ મોલિયા છે, ભરતભાઈ મોલિયા છે અને નિતેશભાઈ દોમળિયા છે. આ બધા લોકોની એક ટીમ બની છે અને એના નેતૃત્વ હેઠળ 200થી વધારે કાર્યકર્તાઓ અહીંયા સ્વયંસેવકો કામ કરે છે અને વિના મૂલ્યે કરે છે, કોઈ જાતના ચાર્જ વગર અને માત્ર અંતરે એક ગૌ સેવા નો ભાવ જોડાઈ જતો હોય અને ખાસ કરીને એક ગામનો પણ એક ગર્વ અનુભવતા હોય કે વિભાપર ગામની નાનકડું ગામ છે પણ ટીમવર્ક હોવાને કારણે સમગ્ર આ હાલાર પંથકની અંદર આ જે ફટાકડાની જે બજાર છે એ જાણીતી છે. આપણી સાથે નવનીતભાઈ પણસારા એટલે કે ગોલ્ડ સ્ટાર બેટરીના મુખ્ય MD છે અને ગોલ્ડ સ્ટાર બેટરીનું બહુ મોટું નામ છે અને એનો પણ એ કિંમતી સમય આપી અને અહીંયા એ સમય આપી અને આ રીતે એક ફટાકડાનું મોટું આયોજન કરે છે, એના નેતૃત્વ હેઠળ આ બધી વ્યવસ્થા થાય છે. તો આપણે એમને પૂછશું કે સાહેબ આજે કંઈ ફટાકડા અહીંયા જોવા મળ્યા છે, ખાસ કરીને મેં જોયું છે 300થી વધારે વેરાયટી પણ જોવા મળી છે, કઈ રીતે આમાં વ્યવસ્થા હોય છે ફટાકડા વેચાણની? સાહેબ અમારી ખરીદી 6 થી 8 મહિના પહેલાં થઈ જતી હોય છે અને અમે અલગ અલગ હોલસેલર આખા જે મેન કંપની હોય, મેન અમારી વનિતા બ્રાન્ડ છે, સોની છે, સ્ટાન્ડર્ડ છે, આ બધી બ્રાન્ડની ખરીદી અમે દર વર્ષે 6 થી 7 મહિના અગાઉ કરી દેતા હોય છીએ અને 6 થી 7 મહિના અગાઉ અમે આ બધા પૈસા એ લોકોને ચૂકવી દેતા હોય છીએ. એટલે આનો જે ફાયદો થતો હોય છે એ અમે સીધો અમે અમારા ગ્રાહકોને આપીએ છીએ અને અમે જે મુખ્ય 6 સંચાલક છે એમાં મેન અમે રોકાણ અમારા બધાના જેના બજેટ પ્રમાણે અમે બધા પૈસા કાઢી અને અમે આ બધી ખરીદી 6 થી 8 મહિના પહેલાં કરી લેતા હોય છીએ અને આ બધો સ્ટોક દર વર્ષે જન્માષ્ટમી આસપાસ અમારી પાસે પહોંચી જતો હોય છે. તે પછી આમાં 3 થી 4 મહિના એક એક કાર્ટૂન ખોલીને એમાં સ્ટીકર મારવાના, એક એક બોક્સ ઉપર રિટેલ પેકિંગના માર્કિંગ મારવાના અને કોઈ પણ ગ્રાહકને મુસીબત ન પડે અમે એક એક કાઉન્ટરે બારકોડ સ્કેનર રાખ્યા છે, ઓટોમેટિક કેલ્ક્યુલેટર રાખ્યા છે એટલે ફટાફટ માણસ ફટાકડા લઈ અને એની બિલિંગ કાઉન્ટરની સિસ્ટમ પતાવીને નીકળી શકે એવું અમે દર વર્ષે આવું આયોજન કરીએ છીએ. અમારા સંસ્થાની બીજી ખાસિયત આ વર્ષથી એ છે કે અમે છેલ્લા 7 વર્ષથી માત્ર ને માત્ર ગૌ સેવાના હેતુ માટે આ ફટાકડાના સ્ટોલનું આયોજન કરતા પણ આ વર્ષથી આ ફટાકડાનો સ્ટોલ ગયા વર્ષે પણ અમે આ ફટાકડાના સ્ટોલમાંથી થયેલા નફામાંથી અમારા ગામના જરૂરિયાતમંદ લોકોને સેવા પૂરી પાડેલ પૈસા કે આર્થિક રીતે કે બધી રીતે મેડિકલ સહાય આ વર્ષથી અમારો ધ્યેય ગૌ સેવા તો અમારો મુખ્ય ધ્યેય છે, સાથે સાથે આ વર્ષે અમારો બીજો ધ્યેય અમારા ગામના જરૂરિયાતમંદ લોકો કે જેને મેડિકલ સહાયની જરૂરિયાત હોય, ઇમરજન્સી કાંઈ કોઈ મેડિકલ ઇમરજન્સી આવી હોય
કે જેની પાસે મમતા કાર્ડનું હોય, ગવર્મેન્ટ તરફથી આપવામાં આવતા કાર્ડનું હોય, એ લોકો બિચારા જ્યારે જ્યારે જરૂરિયાત પડે ત્યારે થાકી જતા હોય છે અને નાની મજૂરી લેબર કામ કરતા હોય છે. તો અમારો મુખ્ય ધ્યેય આ વર્ષે એ લોકોને મેડિકલ સહાય પૂરી પાડવાનો, ગામના ટોટલી ધાર્મિક સામાજિક ઉત્સવોમાં ભાગરૂપ થવા માટે ફંડ આપવા માટે ગામની ટોટલી જરૂરિયાતમંદ જગ્યાએ અમે એક સમિતિ બનાવી છે. એ લોકો અમને જ્યાં જ્યાં સજેસ્ટ કરે એ જગ્યાએ અમે એ પૈસા પૂરા પાડવાના હેતુ સાથે આ વર્ષે અમે આવી છીએ. એટલે અમારો ગાયુના લાભાર્થે તો અમારો મુખ્ય ધ્યેય છે, સાથે સાથે ગામના લાભાર્થે પણ આ ફટાકડાનું સ્ટોલનું આયોજન આ વર્ષે આ કામધેનુ ગૌશાળામાંથી થવા જઈ રહેલ છે. ખાસ કરીને માર્કેટની અંદર ફટાકડા વેચાતા હોય અને અહીંયા આપણે જે ફટાકડા વેચાય એમાં ધારો કે વાત કરીએ તો શું ડિફરન્સ લાગે છે? સાહેબ, ઓછામાં ઓછો 50% વધારે ભાવ ડિફરન્સ હોય છે. કારણ કે ફટાકડા એક એવી વસ્તુ છે, ફાનો કોઈ ધોરણ નથી. તમે MRP અમારે એક સ્ટીકર ઉપર એક ફટાકડાનું તમે કોઈ પણ પેકેટ ઉઠાવો એમાં 800 રૂપિયાની MRP લખેલી હશે, પણ એ પેકેટ અમે 250 રૂપિયામાં વેચતા હોય. એટલે આમાં કોઈ નફાનું ધોરણ નથી, કોઈ માપસાઈ જ નથી અને લોકોને આના પ્રત્યે કોઈ જાગૃતતા નથી અને કોઈને કાંઈ ખબર નથી. પણ અમે દર વર્ષે આ રીતના રાહત દરે ફટાકડા વેચાડીએ છીએ. અમારે દર વર્ષે ખાસ કરીને ધ્યાનમાં રાખવું પડે છે. અમારા ફટાકડામાં ચારેકોર કેમેરા, દર વર્ષ CC કેમેરા બધી જગ્યાએ લાગેલા છે કે કોઈ હોલસેલર આવીને આ ફટાકડા લઈ નથી જતો ને, કારણ કે તો અમારા જે રિટેલ ગ્રાહકો હોય એને મુસીબત પડે, તો અમારો સ્ટોક વહેલો ખાલી થઈ જાય. અમુક લોકો એટલી વેરાયટીમાં એટલી ખરીદી કરીને જતા રહીએ કે એ પછી અહીંથી લઈને અહીંયા બારે રિટેલમાં વેચતા હોય. એટલે અમારે દર વર્ષે એ ધ્યાન રાખવું પડતું હોય છે. ખાસ કરીને ગવર્મેન્ટે વાત કરીએ તો આની અંદર જે ભાવ છે, MRP તમે કહો છો, અનેક ગણી MRP લખે છે, તો એ પણ ગેરવ્યાજબી છે. એની હિસાબે લોકો છેતરાય છે સિટીની અંદર. સાહેબ, 100% એકદમ ગેરવ્યાજબી છે. ગવર્મેન્ટની પોલિસી એક MRPની આખી એક અલગ શાખા છે. તો કોઈપણ જાતની MRP કઈ રીતે નક્કી કરવામાં આવે છે એનું એક સ્ટાન્ડર્ડ છે કે તમારો ડીલર પ્રાઇસ શું છે, તમારો ડિસ્ટ્રીબ્યુટર પ્રાઇસ શું છે, તમારો રિટેલ પ્રાઇસ શું છે, એની એક બેન્ચ માર્કિંગ છે. પણ ફટાકડામાં આવું કોઈ નિયમ લાગુ પડતો નથી અને લોકો બજારમાં આવા રિટેલ ભાવે ફટાકડા ખરીદે છે અને 50-50% નુકસાન કરે. ખાસ કરીને ધારો કે વાત કરીએ GST ની, તો GST આમાં લગાડવામાં આવ્યું છે સરકાર તરફથી? હા, GST લગાડવામાં આવે છે સરકાર તરફથી. આ બધું હોય રેકર્ડ ઉપર, બિલિંગવાળી વાત હોય છે? આ બધું રેકર્ડ ઉપર હોય સાહેબ. અને ખાસ કરીને ધારો કે જે લોકો આ રીતે ફટાકડા માર્કેટની અંદર જે MRP ધારો કે એમાં કહે છે કે 20-25% ડિસ્કાઉન્ટ આપે MRP ઉપર, તો એમાંય પણ લોકો છેતરાય છે? હા, એમાંય છેતરાય છે સાહેબ. અત્યારે તમે જોયું કે આ એક નિષ્ઠા સાથે કામ કરે છે અને ખાસ કરીને જે ફટાકડાની બજાર જે છે, આપણે લોકો જ્યારે ફટાકડા માર્કેટમાં લેવા જતા હોય પણ એની MRP એટલી બધી ઊંચી હોય છે અને આપણે MRP પ્રમાણે લગભગ છેલ્લા દિવસોમાં આપણે પેમેન્ટ ચૂકવવાનું થતું હોય, પણ આ લોકો એક સેવા ભાવથી માત્ર 10-15% માર્જિન રાખી અને વર્કઆઉટ કરે છે. ખાસ કરીને એને બીજા કોઈ અડધર ખર્ચા નથી લાગતા, કારણ કે સ્વયંસેવકો પણ ફ્રી છે અને જ્યારે આ લેવા પટેલ સમાજની આ જગ્યા છે એટલે આ પણ ટોકન દરે અહીંયા મિનિમમ પૈસા જમા કરાવીને આ લોકો અહીંયા આ રીતે વ્યવસ્થા કરતા હોય છે. એટલે ખરેખર જો આ રીતની સેવાકીય પ્રવૃત્તિ થતી હોય, આપણા પૈસા એક આપણે એક માધ્યમ બનતા હોય સેવા કે પ્રવૃત્તિનો, તો આનો લાભ લેવો જોઈએ. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું વેરા વસૂલાત ઝુંબેશ અને યાર્ડમાં મગફળી સહિતના સમાચારો. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની સાથે ઉચ્ચ ફેસિલિટી આપતી જામનગરની એકમાત્ર કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ. હવે આપણા શહેર જામનગરમાં તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક. જામનગર ખાતે એકમાત્ર ખાનગી મેડિકલ કોલેજમાં વર્ષ 2023-24 માટે હોમિયોપેથિક કોર્સમાં પ્રવેશ શરૂ થયેલ છે. આ ઉપરાંત MPH એટલે કે માસ્ટર પબ્લિક ઓફ હેલ્થનો 2 વર્ષનો કોર્સ પણ શરૂ થયેલ છે. ધોરણ 12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે BSc સાયન્સ, B ફિઝિયોથેરાપી, BSc નર્સિંગ તેમજ GNM કમ્પ્લીટ કરેલા વિદ્યાર્થીઓ માટે PBBSc માં એડમિશન કાર્ય ચાલુ છે. કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યા બાદ ANM અને GNM નર્સિંગમાં પણ એડમિશન ચાલુ છે. BSc ની તમામ બ્રાન્ચોનો અભ્યાસ કરાવતી એકમાત્ર કોલેજ, જેવી કે BSc કેમિસ્ટ્રી, BSc માઇક્રોબાયોલોજી, BSc મેથ્સ, BSc ફિઝિક્સ, BSc બોટની, BSc ઝૂલોજી, BSc બાયોટેકનોલોજી, BSc બાયોકેમિસ્ટ્રી, BSc ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી, આમ 99 BSc સાયન્સના કોર્સ કરાવવામાં આવે છે. MSc ની તમામ બ્રાન્ચનો અભ્યાસક્રમ અહીં કરાવવામાં આવે છે, જેવી કે MSc માઇક્રોબાયોલોજી, MSc ઝૂલોજી,
એમએસસી કેમેસ્ટ્રી, એમએસસી ફિઝિક્સ અને ડીએમએલટીમાં પણ એડમિશન કાર્ય ચાલુ છે. આ કોલેજમાં ધોરણ 12 કોમર્સ પાસ કરેલ વિદ્યાર્થીઓને આ કોલેજમાં તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી સાથેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ક્વોલિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ, ઉચ્ચ પ્રકારની બ્રોડબેન્ડ સાથેની કોમ્પ્યુટર લેબ, ઉચ્ચ ગુણવત્તા સાથેની કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ અને જીઓલોજીની લેબ, પૂરતા હવા ઉજાસવાળા ક્લાસરૂમો, રીડિંગ રૂમ અને લાઇબ્રેરીની સુવિધા, ટેકનોલોજી સજ્જ મલ્ટીમીડિયા રૂમ, સારી કંપનીમાં નોકરીની સુવર્ણ તકો પ્રાપ્ત કરાવતી કોલેજ, સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશીપની માન્યતા ધરાવતી કોલેજ, વિદ્યાર્થીની બહેનો માટે હોસ્ટેલની ફેસિલિટી. આવો વિદ્યાર્થી ભાઈ બહેનો, બનાવો આપનું ઉજ્જવળ ભવિષ્ય. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાયન્સ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન, રજવાડું હોટેલની સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. ટેક્સ વિભાગના ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર જીજ્ઞેશ નિર્મળની આગેવાની હેઠળની આ ટુકડીઓ શહેરમાં જે મિલકતોના ધારકોએ વેરો ન ભર્યો હોય અને આ મિલકત ધારકોને અગાઉ સૂચનાઓ અને વોરંટ સહિતની પ્રક્રિયાઓ કરવામાં આવી હોય, આમ છતાં જે મિલકત ધારકો વેરો ભરતા ન હોય તેઓની મિલકતો સીલ કરવાની અથવા સ્થળ પર વેરો વસૂલવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી માટે કોર્પોરેશનની મોબાઈલ ટેક્સ કલેક્શન ટુકડીને પણ સાથે જોડવામાં આવી છે. તાજેતરની આ ઝુંબેશમાં કોર્પોરેશન દ્વારા આ પ્રકારની કુલ 6 મિલકતો સીલ કરવામાં આવી છે અને 4 મિલકત ધારકો પાસેથી સ્થળ પર વેરાની વસૂલાત કરવામાં આવી છે. આગામી 31 માર્ચ સુધી વેરા વસૂલાત ઝુંબેશ કાયમ માટે ચાલુ રહેશે એવું કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે. આજની ટેક્સ વસૂલાતની કડક કાર્યવાહીથી રેગ્યુલર વેરો ન ભરતા બાકીદારોમાં ખળભળાટ મચી ગયો છે. આજની આ કડક કાર્યવાહીથી આબરુ જવાની બીકથી અમુક લોકો તાત્કાલિક બાકી રહેતો હાઉસ ટેક્સ ભરવા મહાનગરપાલિકાએ પહોંચી ગયા હોવાનું પણ જાણવા મળે છે. ટેક્સ વિભાગના ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ આ ઝુંબેશ મુદ્દે આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજરોજ મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા હાઉસ ટેક્સના બાકી રોકાતી રકમની વસૂલાત માટે સઘન રિકવરી ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. આ મહાનગરપાલિકા દ્વારા બાકીદારોને વોરંટ અનુસૂચિ બજાવ્યા બાદ પણ જે લોકોએ પૈસા ભરેલ નથી તેઓની મિલકત રૂબરૂમાં જપ્તીમાં લેવાની કાર્યવાહી ચાલુ આજ સવારથી કરવામાં આવેલ છે અને આ કાર્યવાહી છે એ હવે કન્ટિન્યુ ચાલુ જ રહેવાની છે. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા સાંકેતિક કબજા નોટિસો પણ વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ કરી અને મિલકતો છે એ સાંકેતિક કબજાથી પણ જપ્તીમાં લેવાની કાર્યવાહી પેરેલલ ચાલુ કરેલ છે. દરેક શહેરીજનોને મારી ખાસ વિનંતી છે કે આપનો બાકી રહેતો મિલકત વેરો છે, પાણી ચાર્જ છે, વ્યવસાય વેરો છે એ મહાનગરપાલિકામાં ત્વરિત ભરપાઈ કરો, અન્યથા આ રિકવરી ઝુંબેશ છે એ માર્ચ સુધી આ જ પ્રકારે ચાલુ રહેવાની છે અને આપને કોઈ દુવિધા ના ઉત્પન્ન થાય અને મહાનગરપાલિકાને પણ આ રિકવરી માટે આટલી બધી ઝુંબેશ ન કરવી પડે. તો આ આપનું જ શહેર છે અને આપના શહેરની અંદર જ જે કંઈ મહાનગરપાલિકા કામ કરી રહી છે એ કામ કરવામાં અથાગ ખર્ચો મહાનગરપાલિકા વહન કરે છે. તો આ ખર્ચાને પહોંચી વળવા માટે એક સુજ્ઞ નાગરિક તરીકે આપની પણ ફરજ છે કે આપનો બાકી રહેતો મિલકત વેરો, પાણી ચાર્જ અને વ્યવસાય વેરો મહાનગરપાલિકામાં ભરપાઈ કરીએ. જો આ નોટિસ અને વોરંટ છે અને ત્યારબાદ અનુસૂચિ છે આ એક સતત પ્રક્રિયા છે. આપણે એપ્રિલથી ચાલુ કર્યું છે આ વોરંટ અનુસૂચિ બજાવવાનું અને અત્યાર સુધી 50,000 લોકોને વોરંટ અનુસૂચિ બજાવવાની કાર્યવાહી પૂર્ણ કરેલ છે.
અને આજના દિવસે આપણે એમને 50 લોકોનું લિસ્ટ બનાવી અને આજે આપણે સીલિંગની કાર્યવાહી હાથ ધરેલ છે અને અત્યાર સુધીમાં 3 જણાએ સ્થળ ઉપર પૈસા ભરપાઈ કરેલ છે અને એ ઉપરાંત 4 જણાએ નથી ભર્યા એમને આપણે સીલ કરેલ છે અને આ પ્રક્રિયા છે એ સાંજ સુધી ચાલુ રહેવાની છે. સ્થળ પરની વસૂલાત છે તો આપણે મહાનગરપાલિકાની મોબાઈલ ટેક્સ કલેક્શન વેન છે એ રિકવરી ટીમ સાથે જ છે અને જે લોકોને સ્થળ ઉપર વેરો ભરપાઈ કરવો હોય તેની સુવિધા પણ ઉપલબ્ધ છે. જામનગરના હાપા યાર્ડમાં મગફળીની તેમજ કપાસની પુષ્કળ આવકો થઈ રહી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂતો વાહનો મારફત મોડી રાત્રે તથા વહેલી સવારે મગફળી લઈ યાર્ડ ખાતે પહોંચી જાય છે. યાર્ડમાં મગફળીની સવારે હરાજી થાય તે પહેલા યાર્ડની બહાર મગફળી સહિતની જણસીઓ ભરેલા સેંકડો વાહનો યાર્ડ આસપાસ નજરે જોવા મળે છે. દર વર્ષની માફક આ વર્ષે પણ તમિલનાડુના વેપારીઓ જામનગર યાર્ડમાં મગફળી ખરીદી માટે આવી રહ્યા હોય. જે ખેડૂતોની મગફળી ઊંચી ક્વોલિટીની હોય તેઓને મગફળીના ઊંચા ભાવો મળી રહ્યા છે. જામનગરના જુદા જુદા વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર રોડ પરના ખાડા અથવા પાણીની પાઇપલાઇન માટેના વાલના ઢાંકણ તેમજ ભૂગર્ભ ગટર માટેના તૂટી ગયેલા ઢાંકણા વગેરે કારણોસર ઘણા માર્ગો પર વાહન ચાલકો અને રાહદારીઓ માટે મુશ્કેલીઓ સર્જાતી હોય છે. આ પ્રકારનો એક ખાડો શહેરના 3 દરવાજા વિસ્તારમાં દગડુ શેઠ ગણપતિવાડી ગલીના મુખ્ય રોડ પર જોવા મળે છે. આ સ્થળે કોર્પોરેશન દ્વારા ખાડા પર લોખંડની પ્લેટ ઢાંકવામાં આવી છે, પરંતુ આ પ્લેટ સહિતનો વિસ્તાર વાહન ચાલકો માટે જોખમી બની ગયો છે. જામનગરની રોજગાર કચેરી દ્વારા આવતીકાલે શનિવારે 4 નવેમ્બરે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળો એસટી ડેપો ખાતે આઈટીઆઈ ખાતે યોજવામાં આવશે. ભરતી મેળો સવારે 10:30 કલાકે શરૂ થઈ જશે. આ ભરતી મેળામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે અને તેઓ દ્વારા સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. રોજગાર મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક અને અનુભવના પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે. રાજ્યની તમામ પ્રાથમિક સ્કૂલોમાં 9 નવેમ્બરથી દિવાળી વેકેશન જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે. દર વર્ષે શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવતી દિવાળી વેકેશનની તારીખ અનુસાર જ પ્રાથમિકમાં તારીખ જાહેર કરવામાં આવતી હોય છે, જેથી પ્રાથમિક અને માધ્યમિકમાં એક સાથે દિવાળી વેકેશન રાખી શકાય. આ વર્ષે પણ પ્રાથમિક અને માધ્યમિકમાં એક સાથે 9 નવેમ્બરથી વેકેશનનો પ્રારંભ થશે અને 29 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે તેવી જાહેરાત કરાઈ છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિના ગ્રહને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આવતીકાલે શનિવારે 4 નવેમ્બરે શનિનો આ ગ્રહ 140 દિવસ પછી કુંભ રાશિમાં વક્રી ભ્રમણમાંથી માર્ગી ભ્રમણ કરશે. જ્યોતિષના જણાવ્યા પ્રમાણે આવતીકાલે શનિવારે 12:34 કલાકે આ રાશિ પરિવર્તન થશે. જ્યોતિષમાં શનિના ગ્રહને કર્મ, ધર્મ, ન્યાય, નીતિ અને દંડનો હિસાબ કરનાર ગ્રહ તરીકે જોવામાં આવે છે. વક્રી ભ્રમણ કરી રહેલા શનિનો આ ગ્રહ આવતીકાલથી માર્ગી ભ્રમણ કરશે, એટલે ખોરંભે પડેલા કન્સ્ટ્રક્શન વ્યવસાયના ઘણા કામો ઉકેલાશે. આ ઉપરાંત લાંબા સમયથી વણ ઉકેલ કેસોનો નિકાલ થવાની શક્યતા છે. શનિદેવ ન્યાયના દેવતા હોવાથી ઘણા મહાનુભાવોને જેલવાસ પણ થઈ શકે છે. આ ઉપરાંત વાતાવરણ પર પણ અસર થશે અને ઠંડીનો ચમકારો અચાનક અનુભવવા મળી શકે છે. જમીન અને મિલકતના સોદા વધશે તેમજ બિઝનેસમાં વિકાસ કરવા માટે સરકારી સહાયો મળવાની શક્યતા વધી જશે. કામદાર વર્ગોના પ્રશ્નો સંતોષાય. જ્યોતિષના જણાવ્યા પ્રમાણે ગરીબોને આવતીકાલે શનિવારે કાળા રંગની કોઈ પણ ચીજવસ્તુ દાનમાં આપી શકાય છે. શનિનું આવતીકાલથી શરૂ થનારું માર્ગી ભ્રમણ મેષ, મિથુન, કન્યા, મકર, કુંભ અને મીન રાશિ માટે શુભ હોવાનું તેમજ વૃષભ, કર્ક અને તુલા રાશિ માટે મધ્યમ હોવાનું જ્યોતિષીઓ જણાવે છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, જણઝણાટી, ગોટલા ચડવા, સોજા ચડવા, નસો દબાતી, નસો ખેંચાતી, બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાઇટિકા,
થાઇરોઇડ, સંધિવા, ગઠિયોવા, ચિકનગુનિયા, ચરબીના ગઠ્ઠા, ગેસ, એસિડિટી, કબજિયાત, પેટની ચરબી, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાથ પગમાં ખાલી ચડવી, ડિપ્રેશન, અનિંદ્રા જેવા જટિલ રોગોમાં આ થેરાપી દ્વારા 100% ફાયદો મેળવો. આ ટ્રીટમેન્ટના મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં એક સિટિંગના 300 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે જામનગર શહેરના રહીશો માટે તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તો આજે જ આપના હઠીલા રોગોના છુટકારા માટે અચૂક મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. 5, KK એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલનગર, જૈન દેરાસરની સામે, જામનગર. ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાળ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર નજીકના ખીજડીયામાં બહેનની સગાઈમાં આવેલા પિતરાઈ ભાઈ નિલેશ જયસિંહભાઈ મકવાણા નામના 18 વર્ષના યુવાને ઝેરી દવા પી લે આપઘાત કર્યો છે. જામનગરના જામજોધપુર શહેરમાં પોલીસે એક બિયર શોપ પર દરોડો પાડી નશાકારક પીણા તરીકે 119 બોટલ કબજે લીધી છે. કાલાવડના નવાગામમાં રાહુલ રામસિંહ ખરાડી નામના ખેતમજૂરની 3 વર્ષની દીકરી રીતિકા પાણીની કુંડીમાં પડી જતા મૃત્યુ પામી છે. બોલિવૂડની અભિનેત્રી કંગના રાણાવતે ગઈકાલે ગુરુવારે યાત્રાધામ દ્વારકાની મુલાકાત લીધી હતી. જામનગરની પરિણીતા શોભનાબેન કેતનભાઈ જોશીએ પોતાના પતિ કેતન અજીતરાય જોશી વિરુદ્ધ મારકૂટની ફરિયાદ નોંધાવી છે. જામનગરના વેપારી સમકિત કાંતિલાલ માલદેએ 600 મીટર કેબલની ચોરી અંગે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જામનગરના નયન દામજીભાઈ ધોકિયા તેમજ તેના માતા પિતા વિરુદ્ધ નયનભાઈના પત્ની ઉર્વશીબેને ત્રાસની ફરિયાદ નોંધાવી છે. જામનગરના મહારાષ્ટ્રીયન કારખાનેદાર નિલેશ દશરથભાઈ સાથે અન્ય કારખાનેદાર ધવલ નગાભાઈ રાવલિયાએ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ થઈ છે. 6 વર્ષ પહેલા જામનગરના અંધાશ્રમ નજીક એક પરિણીતાએ અગ્નિસ્નાન કરી લીધું હતું. આ કેસમાં મૃતક પરિણીતાના પતિ તથા સાસુ સસરાનો છુટકારો થયો છે. જામનગરના લક્ષ્મણ માલદેભાઈ નંદાણીયા વિરુદ્ધ ચેક પરતનો કેસ થયો હતો. આ કેસમાં તેમનો છુટકારો થયો છે. અમૃતલાલ શાંતિલાલ છીપાણીના જમાઈ નરેન્દ્રકુમાર બાલકૃષ્ણ વેડિયાનું અવસાન થયું છે. 58 વર્ષના અશોકભાઈ મોહનભાઈ સાપરિયા તે મોતીલાલ તથા જગદીશભાઈના ભાઈનું અવસાન થયું છે. જીટીબીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. સુપ્રીમ કોર્ટમાં વધુ પડતા કેસોમાં તારીખ પે તારીખ પડવાને કારણે નારાજ થતા મુખ્ય ન્યાયમૂર્તિ ચંદ્રચૂડ. સસ્તા અનાજની દુકાનદારોના પ્રશ્નોને દિવાળી પછી હાથ ઉપર લેવાનું આશ્વાસન આપતા પુરવઠા મંત્રી હડતાલ સમિટી લેવાઈ. ખંભાળિયા તાલુકામાં શિક્ષણ ભવનના નબળા બાંધકામને તોડી પાડવાનો આદેશ આપતા શિક્ષણ મંત્રી. રાહત દરે ફટાકડાના ભવ્ય સેલનું સતત 8મી વખત આયોજન કરતું વિભાપરનું કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટ. જામનગર મહાનગરપાલિકા બાકી મિલકતવેરા બાબતે આકરા પાણીએ 6 મિલકતોને સીલ કરતા ચકચાર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.